રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 18 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી કોઈનું પણ મૃત્યુ નથી થયું, જ્યારે 17 દર્દી સાજા થયા છે. અત્યાર સુધીમાં 8.15 લાખથી વધુ લોકોએ કોરોનાને માત આપી. રાજ્યમાં રિકવરી રેટ વધીને 98.76% પર પહોંચ્યો, તો એક જ દિવસમાં 8.58 લાખથી વધુ લોકોને કોરોનાની રસી આપવામાં આવી. ગાંધીનગરના પાથાપુરથી બિનવારસી મળી આવેલા શિવાંશ કેસમાં પોલીસની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. શિવાંશને જન્મ આપનારી માતા હિના ઉર્ફે મહેંદીએ સાથે રહેવાની જીદ કરતા શિવાંશના પિતા સચિન દીક્ષિતે તેનું ગળું દબાવી હત્યા કરી દીધી છે અને લાશને સુટકેસમાં પેક કરી રસોડામાં મૂકી ગાંધીનગર આવી ગયો હોવાનું કબૂલ્યું છે. શિવાંશને ત્યજીને ફરાર થનારો તેનો પિતા સચિન દીક્ષિત અને સચિનની પત્ની આરાધના રાજસ્થાન કોટાથી પકડાઈ ગયા છે. હિના હત્યા કેસમાં આરોપી સચિન દીક્ષિત સામે વડોદરા હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ હિનાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે SSG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. આ પહેલા FSLની મદદથી લગભગ 3 કલાક સુધી વડોદરાના ફ્લેટની તપાસ કરવામાં આવી હતી. સચિન દીક્ષિતને સાથે રાખીને ગાંધીનગર પોલીસ અને વડોદરા પોલીસે સંયુક્ત તપાસ કરી હતી. અમરેલી જિલ્લાની સાવરકુંડલા APMC માં કમોસમી વરસાદથી ખેડૂતોની હરાજી કરેલી 2000 મણ મગફળી પલળી. મગફળીના ખુલ્લામાં પડેલા ઢગલા પલળેલા ખેડૂતો વેપારીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. વેપારીઓએ ખેડૂતોનો માલ હરાજીમાં લઈને ચિઠ્ઠી આપી હતી, પરંતુ માલ ન ઉપાડતા ખેડૂતોમાં રોષ ફેલાયો. ખેડૂતો અગાઉના નક્કી થયેલા ભાવને જ મગફળી ખરીદવાની માંગ કરી રહ્યા છે. ધોરાજી પંથકમાં 3-4 દિવસથી સતત વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા. માવઠાથી કપાસ, મગફળી, સોયાબીન, એરંડા, ડુંગળી સહિતના પાકને મોટા પાયે નુકસાન થયું, તો મગફળી વાવનારા ખેડૂતો બિયારણ દવા સહિત 1 વીઘા દીઠ 20,000 નો ખર્ચ કર્યો હતો. પંચમહાલના ગોધરા તાલુકામાં ભારતમાલા પ્રોજેક્ટનું દિલ્હી મુંબઈ નેશનલ હાઈવેનું કામ ખેડૂતોએ અટકાવ્યું છે. બુડિદ્રા ગામના ખેડૂતોએ ભારે હોબાળા સાથે હાઈવેનું કામ અટકાવ્યું છે. સંપાદિત જમીનનું વળતર ચૂકવ્યા વિના જ કામ શરૂ કરવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો અને જમીનની જંત્રી બાબતે પણ ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો. પોરબંદર IMBL નજીકથી પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સીની વધુ એક નાપાક હરકત સામે આવી. વધુ એક ફિશિંગ બોટ સાથે 6 માછીમારોને પાક મરીન ઉઠાવી ગયું. થોડા દિવસ પહેલા જ 4 ફિશિંગ બોટ સાથે 24 માછીમારોનું અપહરણ કરાયું હતું, ત્યારે ફરી પોરબંદરની એક બોટ સાથે 6 માછીમારોનું અપહરણ કરતા ભારે ખળભળાટ મચી ગયો છે. જૂનાગઢમાં શિક્ષણ જગતને શર્મસાર કરતો એક બનાવ સામે આવ્યો, જ્યાં શિક્ષક સહિત 4 લોકો પર સગીર વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરવાની ફરિયાદ નોંધાઈ. સગીરા પર શિક્ષક સહિત 4 લોકો પર દુષ્કર્મ આચરવાનો આરોપ લગાવવામાં આવ્યો. કેશોદની હોટેલ અને સોમનાથમાં ફાર્મ હાઉસમાં દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ. સાબરકાંઠામાં હિંમતનગરના પીપલોદી પાસેથી મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો કબજે કરાયો છે. પોલીસની ટીમે યુવાન પાસેથી મેળવ્યું 34 લાખ રૂપિયાથી વધુની કિંમતનું ડ્રગ્સ, તો પૂછપરછમાં ડ્રગ્સ અમદાવાદ મોકલવાનું સામે આવ્યું હતું.